કેવડી આદિવાસીઓના પ્રશ્ને આમ આદમી પાર્ટીને રાજપીપળા ખાતે ધરણાની મંજૂરી ન મળતા તેમની ચીમકી. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન આજે કેવડિયાના આદિવાસીઓના પ્રશ્નને લઈ રાજપીપળા ખાતે જિલ્લા સેવા સદન ખાતે પ્રતિક ઉપવાસ કરવા માટે મંજૂરી માંગી હતી, પરંતુ તંત્ર દ્વારા મંજૂરી ન આપી આગેવાનોને નજરકેદ કરાયા હતા. જે સંદર્ભે આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ ભીમાભાઈ ચૌધરી, નર્મદા જિલ્લા પ્રભારી કેપી શર્મા, અર્જુનભાઈ રાઠવા પ્રભારી રાજપીપળા, શહેર પ્રમુખ ઇફ્તેકાર ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જુનેદ ખત્રી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ પ્રોફેસર કિશોર દેસાઈ સાહેબ, અમારા ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, અમારા એના પ્રભારી કેપી શર્માજી અને અમારા આમ આદમી પાર્ટીના એના જે પણ આગેવાનો છે એ મળીને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ હતો. એ ધરણાના કાર્યક્રમને રાજકીય પ્રેરિત અમને પરમિશન આપવામાં ન આવી અને એમાં બહાનું બતાવવામાં આવ્યું કે આ કોરોનાનો મહામારી ચાલે છે એટલા માટે પરમિશન આપતા નથી. અમારો સવાલ છે કે આ કોરોનાની મહામારી હોય તો આ કેવડિયા વિસ્તારના જે લોકો છે એને પોલીસના ટોળા જઈને જે અત્યારે વિસ્થાપિત કરી રહ્યા છે, એમને માર મારી રહ્યા છે, એ પણ કોરોના માટેનો પણ પ્રશ્ન છે. છતાં પણ અમને પરમિશન આપવામાં આવી નથી તો એના વિરોધમાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે. કલેક્ટરશ્રીને અમે જાણ કરી છે કે અમારા અહીંના જે પ્રમુખ છે નર્મદા જિલ્લાના પાર્ટીના ડૉક્ટર કિરણ વસાવા અને બીજા 4-5 સાથીઓ એમને ગઈકાલથી ડિટેન કરવામાં આવ્યા છે. જે અમારો અવાજ રોકવાનું આ કૃત્ય છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને આ જે પ્રશ્ન છે કેવડિયાનો પ્રશ્ન અને એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ નિયમન ધારો 2019 જે છે એ માત્ર કેવડિયા જ નહીં પણ ગુજરાતના આદિવાસીઓના જે બંધારણીય અધિકાર છે અનુસૂચિ 5 છે, પેસા છે, એનું હનન કરતો જે આ કાયદો છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને વિરોધ દર્શાવવા માટે અમે આજનો કાર્યક્રમ રાખ્યો હતો જેની મંજૂરી આપવામાં નથી આવી. અને આવતીકાલે અમે ગુજરાતભરના દરેક જિલ્લામાં આ પ્રશ્ન ઉપર આવેદનપત્ર આપવાના છીએ. આ જે પોલીસ દમન છે એના ઉપર અમે આવેદનપત્ર આપવાના છીએ અને અમારો વિરોધ નોંધાવવાના છીએ. તો આ જે કાળો કાયદો છે, SOU જે કાયદો છે, એ કાયદો માત્ર કેવડિયા નહીં, માત્ર નર્મદા નહીં પણ ગુજરાતના આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન કરતો કાયદો છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. અને આનું આંદોલન અમે આવતા દિવસોમાં આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચલાવીશું. તો એ વાત કરવા માટે આવ્યા હતા. આપનું નામ? મારું નામ પ્રોફેસર અર્જુન રાઠવા. હું આ જિલ્લા પ્રભારી પણ છું અને કોર સમિતિ આમ આદમી પાર્ટીનો મેમ્બર છું. પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત. આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે અમે આદિવાસી વિસ્તારમાં જે સમસ્યાઓ છે એની રજૂઆત કરવા માટે અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અધિનિયમન 2019નો જે કાળો કાયદો છે એનો વિરોધ કરવા માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અહીંના અમારા સ્થાનિક આગેવાનો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી દ્વારા ડૉક્ટર કિરણભાઈ વસાવા અને પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અમને પોલીસ પ્રશાસન તરફથી પરમિશન ન મળી. ઉપરાંત અમારા જે પદાધિકારીઓ છે ડૉક્ટર કિરણભાઈ વસાવા અને એમના સાથીદારો એમની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે અમે આ જે ઘટના છે એનો સખત વિરોધ કરીએ છીએ. અમારો જે બંધારણીય અધિકાર છે વિરોધ કરવાનો એનો અહીંયા હનન થાય છે, એટલે અમે એની રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રી સમક્ષ અત્યારે અમે પરિપત્ર આપ્યો છે. અને અમે જાણ કરી છે કે અમે આ બાબતે રાજ્યના ગવર્નરશ્રીને આવતીકાલે દરેક જિલ્લાના કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપીને આ ઘટનાનો વિરોધ કરીશું અને અહીંયાની જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવા માટે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અધિનિયમન 2019નો વિરોધ કરવા માટે, એટલું જ નહીં પણ એ કાયદા કાળા કાયદાને રદ કરવા માટેની માગણી અમે ગવર્નરશ્રી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ આવતીકાલે તમામ જિલ્લાઓ મારફતે. આપનું નામ? કિશોરભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત.